ને મિત્રો, મજામાં મિત્રો. આજે આપણે એક ફરીથી નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છીએ કે તમને ખ્યાલ છે ધોરણ 12નું પેપર પણ નજીક છે અને ગુજરાતીની અંદર કૃતિ, કૃતિ પ્રકાર અને લેખક બહુ મહત્વનો છે. એક એક ગુણનું પણ પૂછાય છે અને જ્યારે મોટા પ્રશ્નની અંદર તમે વિગતવાર આવું લખો ને તો એના માર્ક્સ જરૂરથી મળતા હોય છે. એ સિવાય ટાટની એક્ઝામ દેવાવાળાને જીપીએસસીમાં પણ જે વિશેષ કૃતિઓ છે એના લેખક એક એવા પ્રકારની કૃતિ એ વારંવાર પૂછાતું હોય છે. અને આપણું તો ધ્યાન મિત્રો એ છે કે દરેક વિદ્યાર્થી હોશિયાર છે, બસ વાર્તા દ્વારા યાદ રાખો, પૂરેપૂરા માર્ક્સ મેળવો. તો જોઈએ, નરસિંહ મહેતા આખા બ્રહ્માંડની અંદર એક સફર કરવા જઈ રહ્યા છે, તો આપણે પણ એની જોડે જોડે જઈએ અને જોઈએ કે આપણને કેટલું આવડે છે. તો બધું આવડી જવાનું છે કારણ કે વાર્તા છે અને આ સતત પ્રયાસ એ જ છે કે દરેક વિદ્યાર્થી હોશિયાર છે. બસ વાર્તા જુઓ, વિડીયો જુઓ, વારંવાર જુઓ અને પૂરેપૂરું યાદ રાખો. તો સફર શરૂ કરીએ. નરસિંહ મહેતાની સવાઈ છે, હાથમાં કરતાલ છે, બ્રહ્માંડની વાત છે, આખા બ્રહ્માંડની અંદર ભ્રમણ કરવું છે. પદ તો ગાતા જ હશે એટલે તો આપણને એની સાથે મજા આવશે. તો બિલકુલ સાચું છે, અખિલ બ્રહ્માંડમાં એ પદ છે અને કોનું છે? નરસિંહ મહેતાનું છે. વાત છે કે ફરતા ફરતા એક ખીજડાવાળો જે ટેકરો છે ત્યાં જાય છે, ત્યાં શાંતિથી બેસે છે. આખું લાલ લાલ ચૂનો છે હે ને, તો ત્યાં બેસી અને આજુબાજુવાળાને બધાને બધાની વાર્તા એ સાંભળે છે. તો બિલકુલ સાચું છે, તમે લોકો પકડી જ લીધું છે, ખીજડીએ ટેકરે એ પણ એક વાર્તા છે. વાર્તાને એ નવલિકા બોલાય, યાદ રાખજો. જ્યારે બહુ મોટી વાર્તા હોય ને ત્યારે નવલકથા બોલાય છે. તો ઘણી વખત આખી આખી નવલકથા તો ક્યારેય તમારા પાઠ્યપુસ્તકમાં આવવાની નથી, પણ એનો ટુકડો આવવાનો હશે. તો નવલકથાનો ભાગ હશે તો નવલકથા ખંડ કહેશું અને જ્યારે વાર્તા હશે ત્યારે શું બોલશું? નવલિકા. તો બિલકુલ સાચું છે, ખીજડીએ ટેકરે અને લાલ ચૂનો ઉપરથી આપણે કંઈક પકડી લેશું. યસ, તમે સાચા છો. અહીંયા શું મળી રહ્યું છે એના આધારે તમે બિલકુલ સાચા છો. અહીંયા વાત ખાલી એટલી છે કે વાર્તા દ્વારા યાદ રાખવું છે. તો તમને એના લેખક પણ યાદ આવી ગયા છે, નવલિકા છે, ચુની લાલ મળ્યા. તો બિલકુલ સાચું છે. ત્યાર પછી સાંજનો ભાગ છે અને એક સરસ મજાનું સ્ટેજ છે અને એ સ્ટેજની અંદર દમયંતી સ્વયંવરનું આખ્યાન કોઈ સરસ મજાના સૂરથી, પ્રેમથી અને આનંદથી સંભળાવી રહ્યું છે. રાત્રિનો પહોર છે, દમયંતી સ્વયંવર સરસ રીતે આખ્યાનનો એક ટુકડો, યસ આખ્યાનનો ટુકડો એટલે આખ્યાન ખંડ, તો એ સંભળાવી રહ્યા છે. કેવી રીતે સંભળાવી રહ્યા છે? પ્રેમથી અને આનંદથી. બિલકુલ સાચું છે, પ્રેમાનંદ. તો તમને કોઈ પૂછે છે કે દમયંતીનો સ્વયંવર, દમયંતી સ્વયંવર એટલે તો એ આખ્યાન ખંડ છે અને પ્રેમાનંદનું છે. હવે ભૂખ લાગી છે અને ભૂખ લાગી છે તો કોઈ કહ્યું કે અહીં બાજુમાં સત્યાગ્રહ આશ્રમ છે, ત્યાં પહોંચી જાઓ, ત્યાં ભાવતું ભોજન આપશે, જેટલું ભાવે એટલું તમે જમશો, પ્રેમપૂર્વક આપશે ભાવતું ભોજન. પણ હા, એમણે તમારે એમની વાત સાંભળવી પડશે. તો એ જે કંઈ પોતાના જીવનની વાત કરે, જે આત્મકથાના રૂપે એ વાત કરે, એ તમારે સાંભળવી પડશે. તો બિલકુલ સાચું છે, અહીંયા જે વાત છે એ આત્મ સત્યાગ્રહ આશ્રમ એ જે છે એ આત્મકથા જે આખી આખી લખાયેલી એની એના અનુસંધાને છે. અને વિનોબા ભાવે, યસ ભાવે એટલે તમે પકડી લીધું છે, વિનોબા ભાવે. તો મિત્રો, આપણે એક કામ કરીએ કે અહીંયા ચાર ચાર ટુકડે, ટોટલ 24 પાઠ છે. તો તમને બિલકુલ ફરીથી આપણે યાદ કરી લઈએ છીએ કે અખિલ બ્રહ્માંડમાં પદ નરસિંહ મહેતા, ખીજડીએ ટેકરે નવલિકા, ચુનીલાલ મળ્યા, ત્યાર પછી દમયંતી સ્વયંવર, આખ્યાન ખંડ પ્રેમાનંદ અને સત્યાગ્રહ આશ્રમ વિનોબા ભાવે અને આત્મકથા. સેકન્ડ પાર્ટમાં જઈએ મિત્રો. આગળ જે વિનોબા ભાવે જે છે આત્મકથા ખંડ જ્યારે સંભળાવી રહ્યા છે ત્યારે યસ ખાટલા ઉપર બેઠા છે ત્યારે એક સનાનાના કરતું બાણ આવે છે. જી હા, એ રામ બાણ હોય છે. પણ મિત્રો, એ જે બાજુથી આવ્યું ને એ બાજુ નજર કરીએ છીએ ને તો એક સુંદર મજાના સુરૈલા પદે ભજન સંભળાય છે, પદ સંભળાય છે. તો નજર કરી તો વાત કરી કે ભાઈ એ ભગત છે, એ ભગત છે, એ સુંદર મજાના રાત્રે આ રીતે ભજન ગાય છે. અને એની આસપાસ તમે નજર કરી તો ધન નહોતું, ધન એટલે કેટલા બધા પૈસા. તો બિલકુલ સાચું છે, તમે લોકોએ પકડી લીધું છે કે એ રામબાણ છે, પદ અથવા ભજન છે અને ધના ભગત. તો મિત્રો, અહીંયા ધન આટલું બધું હતું તો તરત સ્વાભાવિક થયું કે ભાઈ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ કોઈક માગે તો એ આપે. તો યસ, ઉછીના જે કોઈ માગવા આવે ને તો એને હસતા હસતા આપે અને એક કરે કે એક એક જે નોટ છે એને એકદમ વાળી
એક સાઇડમાં નટ બોલ ચડાવે, એક સાઇડમાં બૂચ લગાડી દી અને પછી એને આપે અને હસતા હસતા આપે. મિત્રો તમે બિલકુલ સાચું પકડી લીધું છે, ઉછીનું માગનારાઓ તો એ જે છે હાસ્યનો નિબંધ છે અને નટવરલાલ બુચ એ એમના લેખક છે. તો મિત્રો અહીંયા ખાલી એક ચિત્ર અને એક કલ્પના અને એક વાર્તા, પણ આપણે તો મેઇન જે કૃતિકાર કોણ છે, કૃતિ કઈ છે એનું અનુસંધાન છે, એટલે અહીં બીજી કોઈ લેવા દેવા નથી. માત્ર આપણે કેમ કરીને યાદ રાખવું, કારણ કે અહીંયા ગમે એમ કરીને આપણે જે અત્યારની જે સિસ્ટમ છે એમાં આપણે તો માર્ક્સ લેવા છે. તો વાત ક્લિયર થઈ ગઈ, ધના ભગત રામબાણ પદ ભજન છે અને ઉછીનું માગનારાઓ છે હાસ્ય, અને હાસ્ય સાથે એ બધાને એ નોટ એકદમ વાળી, એક સાઈડમાં નટ ચડાવે છે, એક સાઈડમાં બુચ છે અને પછી એમ કે છે કાલ્યુ. તો ધના ભગતનું એ કામ છે તો ઉછીનું માગનારાઓ. હવે એક જ વાત કરી કે તમે લઈ જાઓ ખરા, પણ તમારે આજે રાત રોકાવવી પડશે. તમે ઉછીનું ભલે માગ્યું પણ આજે રાત રોકાવવી પડશે અને ગરબી ગાવી પડશે. અને ગરબી પણ કોણ ગવડાવશે, તો તમને ખ્યાલ છે ઓલા સિરિયલમાં દયા ભાભી આવે છે તો એ ગરબી ગવડાવશે. અને એ ગરબી કઈ, તો શ્યામ રંગ સમીપે ન જાઓ, હેને, કાળા નાણાં પ્રત્યે આપણે જવાનું નથી, શ્યામ રંગ સમીપે ન જાઓ. તો મિત્રો બધા રોકાઈ પણ ગયા કે શ્યામ રંગ સમીપે વાનો ગરબી બધાએ લીધી. દયા, યસ તમે બિલકુલ સાચું છે, શ્યામ રંગ સમીપે છે એ ગરબી છે અને દયા રામની છે. તો બિલકુલ ક્રમબદ્ધ તમે સાચું બોલી રહ્યા છો. અને પછી ખબર છે કે રાત્રે ને રાત્રે જાહેરાત કરી કે અમરનાથ યાત્રાનો પ્રવાસ થવાનો છે, જેને જેને આવવું હોય આવી જાવ, પણ એમાં ફ્રી પણ છે. કોને, કે જે હાસ્ય એટલે કે વિનોદ જે કરી શકતા હશે અને જે ગળું જે છે એનું નીલકંઠ હશે, હેને, નીલો નીલો જેનો કંઠ હશે તો એને ફ્રી છે. તો ફાઇનલ કર્યું છે, ફરીથી તમે લોકો ક્લિયર છો, રામબાણ ધના ભગત જે પદ છે અને ત્યાર પછીનું જે છે કે ઉછીનું માગનારાઓ હાસ્ય નિબંધ છે, નટવરલાલ બુચ છે, શ્યામરંગ સમીપે ગરબી છે, દયારામની છે અને અમરનાથની યાત્રાએ, યસ અમરનાથની યાત્રાએ અહીંયા પ્રવાસ નિબંધ છે અને એ છે વિનોદિની નીલકંઠ. બિલકુલ ક્લિયર. તો આ બીજો પાર્ટ, જઈએ ત્રીજા પાર્ટમાં. મિત્રો અમરનાથની યાત્રાએ બધા સાથે નીકળ્યા છે, પણ અહીં જાણે કેમ ભવના અબોલા હોય એમ, કોઈ બોલતા નથી, મૂંગે મૂંગા હેલા જાય છે. પણ હા, વચ્ચે જ્યારે લોકગીત ગાવાની શરૂઆત થઈ ત્યારે યસ, તો બધા જાણે અજ્ઞાત થઈને, પણ તમે જાણો છો કે લોકગીત છે એની અંદર કોઈ કવિ લેખક ન હોય, પણ બધા મોજથી માણ્યો. અને રાત્રે જ્યારે નક્કી કર્યું કે આપણે સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવો છે, તો ત્રણ વસ્તુ નક્કી થઈ હતી, એક નાટકનો ખંડ રજૂ થવાનો હતો, એક કાવ્યનો ખંડ રજૂ થવાનો હતો અને એક ચરિત્ર લેખ રજૂ થવાનો હતો. તો બસ આ કાર્યક્રમ સાથે સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે નાટકની અંદર તો કે યુધિષ્ઠિરનો જે યુદ્ધ વિષાદ છે એ રજૂ થવાનો હતો અને એની અંદર તમે જુઓ છો કે શંકર અને પાર્વતી, ઉમા અને શંકર, તો એ પણ એ જોવાના હતા નાટક, તો એ આકાશમાંથી સ્વર્ગમાંથી જોતા હતા. અને કાવ્યનો જે ટુકડો છે ને એ તો ઉર્મિલાબેન ઠેઠ બોટાદથી આવ્યા હતા, તો એ કાવ્યનો ટુકડો મસ્તીનો રજૂ કર્યો. અને એ જ રીતે એક બહુ સાદા સીધા સૌજન્ય શીલ હતા પ્રભાશંકરભાઈ, તો એણે પોતાનો ચરિત્રલેખ એ રજૂ કર્યો. બિલકુલ બધાને મજા આવતી હતી, પણ છેલ્લે કંટાળેલા એક મુકુંદભાઈ એને સ્ટોપ કરાવી દીધો, હેને, એનો પારો મગજનો એકદમ સરી ગયો, તો એણે સ્ટોપ કરાવી દીધો. મિત્રો અહીંયા તમે પકડી લીધું છે કે જે ભવના અબોલા છે એ લોકગીત છે, અજ્ઞાત છે, યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ તો એ નાટક છે, નાટકનો ખંડ છે, એટલે કે નાટ્યાંશ પણ કહેવાય, નાટ્યાંશ. અને એના તમે ઉમા અને શંકર, હે ને, ઉમાશંકર જોશી, બિલકુલ સાચું છે. અને ત્યાર પછી જે છે એ ઉર્મિલા, તો ઉર્મિલા જે છે એ ખંડ કાવ્ય છે, એટલે કાવ્યખંડ એટલે ખંડ કાવ્ય, તો એકદમ મહાકાવ્ય હોય એનો ટુકડો, હે ને, તો ખંડ કાવ્ય છે. અને કવિ બોટાદ કરશે, બિલકુલ સાચું છે. અને ત્યાર પછીનું તો બિલકુલ સાચું, સૌજન્યશીલ પ્રભાશંકર, સૌજન્યશીલ પ્રભાશંકર, તો એ ચરિત્રલેખ છે, ચરિત્ર નિબંધ છે, તો એ ચરિત્ર નિબંધની અંદર મુકુંદરાય પારાશર્ય. તો મિત્રો અહીંયા આ પણ તમે ક્રમની અંદર બિલકુલ યાદ રાખ્યું છે અને હું આ 24-24 ટેસ્ટ પણ લેવાનો છું અને તમને જરૂરથી યાદ આવી જશે. મિત્રો યાત્રા આગળ વધે છે અને મહાત્માના માણસો
હવે જે પાટા હતા એમાં વાર્તા કહેતા જાય છે અને ધીરે ધીરે પાટા ઉપર આગળ લઈ જઈ રહ્યા છે. મિત્રો તમે બિલકુલ સાચું છે, સાચું પકડી લીધું છે. અહીંયા વાર્તા એટલે ફરીથી નવલિકા હશે, મહાત્માના માણસો એ નવલિકા, અને ધીરે ધીરે, હા યસ તમે બિલકુલ સાચું પકડી લીધું છે, પાટા ઉપર, તો ધીરુબેન પટેલ, તો સાવ સાચું. અને હવે જ્યાં કોઠી છે ત્યાંથી છેલ્લું દર્શન થવાનું છે, જ્યાં કોઠી પડેલી છે, બધાને કહી રાખ્યું હતું કે જ્યાં કોઠી છે ને ત્યાંથી છેલ્લું દર્શન થવાનું હતું, અને પ્રસાદી પણ લેવાની હતી જેમાં સ્વાદ પણ આવવાનો છે. તો મિત્રો બિલકુલ સાચું છે કે તમે પકડ્યું છે કે અહીંયા છેલ્લું દર્શન હે ને એ આસ્વાદ લેખ છે. સ્વાદ લેખ એટલે આસ્વાદ લેખ છે, અને એમના જે લેખક છે જયંત કોઠારી, તો અહીંયા તમે વાર્તા દ્વારા એના રેફરન્સ કરી અને સાચા નામ પકડી શકશો. અને હવે આગળ જે છે તો અહીંયા એક પાટિયું પણ છે, જુઓ અહીં એકદમ પડદો પણ છે, પડદો એટલે ઓઝલ પણ કહેવાય, અહીંયા આપણે ગઝલ પણ યાદ રાખી લેશું. તો અહીંયા ગઝલ અને શ્યામ સાધુ હે ને, તો એક ઓઝલ છે એટલે ગઝલ, જુઓ નામની હે ને, તો એ શ્યામ સાધુ છે. થોડોક આગળ ગયા સેલ્ફી ઝોન, તો સેલ્ફી ઝોનની અંદર ત્યાં એક સરસ મજાની બેન્ચ છે, ત્યાં તમારે બેસવાનું છે, ત્યાં તમે આખી વાર્તા સંભળાવો અને સેલ્ફી પાડો. પાછળ પંકજ છે હે ને, તો પંકજ એટલે કે કમળ, અને બિલકુલ એ ને ત્યાં દેખાય છે ને એ વા દેવ છે, તો એવી રીતે સેલ્ફી લેવાની છે તમારે બેસીને, કે જેમાં પંકજ પણ આવે અને ત્યાં જે એ દેવ બેઠા છે. તો બિલકુલ તમે એ પણ પકડી લીધું છે કે સેલ્વી પંકજમ, સેલ્વી પંકજમ, તો એ પાઠનું નામ છે અને એ વાર્તા છે એટલે નવલિકા પણ છે. અને ઈ વા દેવ, યસ, તો ઈવા દેવ એ બિલકુલ સાચું છે, એ નામ પણ તમે જે મનમાં કલ્પનામાં જોડાણું તો એ બિલકુલ સાચું છે. તો મિત્રો જઈએ આગળ. મિત્રો આ રીતે જે યાત્રા છે પૂરી થઈ છે, પણ સાથે સાથે તમારામાં ઘણો બધો ચેન્જ આવી ગયો છે, અને હવે તમે ભગવાનનું ભજન કરો છો, ગીત ગાઓ છો અલખ નિરંજન, અને જ્યારે તમે ગાતા હો ત્યારે આજુબાજુ જો પથ્થર પડ્યા હોય ને પણ એ પણ રોમાંચમાં આવીને ધ્રુજતા હોય છે. યસ બિલકુલ સાચું છે, તમે જે વિચાર્યું છે એ જ, પથ્થર થર થર ધ્રુજે ગીત જ છે, અને નિરંજન ભગત હે ને, તો કારણ કે હવે તમે ભગત બની ગયા છો અને આજુબાજુ જ્યારે ગીત ગાઓ છો ત્યારે એમાં પથ્થરમાં પણ એ ચેતના આવી જાય છે. અને હવે તમને ખબર છે કે કોઈના દિલમાં પ્રાણ પુરાય એવી કોઈ પણની તમે વાર્તા સાંભળો છો, અને એ ભલે આંસુ હોય, તો એ જે ભલે આંસુને લીધે બધી ભીનાશ છે, તો ત્યાં તમે ઉજાસ પાથરો છો. તો મિત્રો એ પણ સાચું છે, આંસુ ભીનો ઉજાસ, તો મોટી વાર્તાનો ટુકડો, કોઈના જીવનની મોટી વાર્તા છે એનો ટુકડો, એટલે તમે નવલકથા ખંડ એમાં પણ સાચું છે. અને સાથે સાથે દિલમાં પ્રાણ પુરાય, તો દિલમાં પ્રાણ પુરાય, તો તમે દિલીપ રાણપુરા હે ને, તો યાદ રાખી શકશો. તો ફરીથી આંસુ ભીનો ઉજાસ, નવલકથા ખંડ, દિલીપ રાણપુરા. અને હવે તમને ખબર છે કે ચારેય બાજુ ઈશ્વર છે, ઈશ્વર ચારેય બાજુ છે, આનંદ છે, ધ્રુવ છે હે ને, ધ્રુવની જેમ પણ એને ખબર છે કે એના ચિંતનની અંદર ખબર પડી ગઈ છે કે હવે ચારેય બાજુ ઈશ્વર છે, એટલે કે ઈશ્વર સર્વવ્યાપી, ઈશ્વર સર્વવ્યાપી, અને ચિંતન કરે છે એટલે ચિંતનાત્મક નિબંધ છે. તો ઈશ્વર સર્વવ્યાપી ચિંતનાત્મક નિબંધ છે, અને બસ તમે બિલકુલ સાચું જ પકડ્યું છે, આનંદ શંકર ધ્રુવ, આનંદ શંકર ધ્રુવ. અને હવે એક બા જે છે એ બિલકુલ એકલા છે, તો એકલા જીવે છે, એનું કોઈ આધાર નથી, માત્ર ગીતો ગાય અને નિશાસા મૂકે છે, તો એની પાસે પણ જાઓ છો, એને પણ સાંત્વના આપો છો. તો બા એકલા જીવે, બા એકલા જીવે, તો તમે જોયું નિશાસો મૂકે અને ગીત ગાવા જાશ, એટલે પોતે ગીત ગાતા, તો અહીંયા મૂકે ઉપરથી મુકેશ અને જોશી હે ને, તો યાદ આવી જશે. તો અહીંયા ગીત છે બા એકલા જીવે, મુકેશ જોશી. ફરીથી પથ્થર થરથર ધ્રુજે, ગીત નિરંજન ભગત, આંસુ ભીનો ઉજાસ, નવલકથા ખંડ, દિલીપ રાણપુરા, ઈશ્વર સર્વવ્યાપી, ચિંતનાત્મક નિબંધ, આનંદ શંકર ધ્રુવ, બા એકલા જીવે, ગીત મુકેશ જોશી. અને હવે આગળ જાય છે, બાની વધારે જ્યારે માહિતી લીધી ત્યારે ખબર પડી કે એનો જે સન છે અનુરુદ્ધ એ ચાલ્યો ગયો હોય છે, તો એની વાર્તા પણ જોઈએ. મિત્રો અનુરુદ્ધ જ્યારે એનો ગમે તે બાબતે વિરોધ કરે ને ગૃહત્યાગ કરી દે, બરાબર, તો એનો વિરોધ અને ગૃહત્યાગ,
તો એમાં એક બોધ મળે છે કે આવું કરાય કે ન કરાય. અને એ હંમેશા સાયકેટ્રિસ્ટ જે ડૉક્ટર હરિ છે, એના મિત્ર વલ્લભ છે, ભાઈઓ છે, એના બધા ભાઈઓ આગળ એ ત્યાં પહોંચી જતા અને એની પોતાની જે વાત છે એની વાત કરતા. તો ફરીથી અનુરુદ્ધ નો ગૃહત્યાગ અને એ બોધ કથા છે અને એની અંદર ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી તો યાદ રહી જશે. પણ હા, એ જ્યારે એમની ઘરે જાય છે બધી વાતચીત કરે ત્યારે એક ઢીંગલીબેન એટલે એની ભાણી હોય છે એ એકદમ ડાન્સ કરતી કરતી ઉર્મી ગીત ગાતી ગાતી ઉર્મી કાવ્ય ગાતી ગાતી એ આવે છે અને એ સરપ્રાઈઝ અનુભવે છે કારણ કે એનું ધ્યાન પડે છે એક લાલ કરણનું ઈંડું જુએ છે કે આ શું છે. તો તરતને તરત એને સજેશન કરે છે કે જે ગાંધીજીની છબી છે ત્યાં તું મૂકી દે. તો મિત્રો, અહીંયા પણ તમે એક પકડી શકો છો કે ભાણી એ ઉર્મી કાવ્ય છે અને ઇન્દુલાલ ગાંધી એના કવિ છે. તો વાત એ છે, રેફરન્સ એ પકડે છે કે એને સમજાવે છે આ બોધકથામાં એ આગળ વાત કરે છે કે ભાઈ તમે આ ગાંધીની જે વાત થઈ ને તો ગાંધી સામે જુઓ કે ગાંધી છે એ પથદર્શક છે. કોના? તો કે સમતા અને બંધુતાના. તો એમનું જે ચરિત્ર તમે જુઓ તો વાત એ સાચી. તો જે સમતા અને બંધુતાના પથદર્શક એ ચરિત્ર નિબંધ છે, એના જે કિસ્સા છે એ તમે ચરિત્રના રૂપે મૂકો તો અહીંયા કિસ્સા મૂકવાની વાત છે. તો તમે પણ એ પણ પકડી લીધું છે કે કિશોર મકવાણા. તો સમતા અને બંધુતાના પથદર્શક તો ચરિત્ર નિબંધ કિશોર મકવાણા. અને હા, છેલ્લે જાતા જાતા એમ કહે છે કે ભાઈ એક શરત કે હવે તારામાં જે હૃદય પરિવર્તન થયું છે એ વાર્તા સ્વરૂપે બહાર આવવું જોઈએ અને તું ટીવીની અંદર આવ. ટીવીની એટલે એન્ટેના થ્રુ બધા ચીખી ચીખીને કહે કે ભાઈ થવું તો આપણે અનુરુદ્ધ જેવું થવું. તો અહીંયા એક શરત જે વાર્તા છે નવલિકા છે એ એન્ટેના અને ચીખી ચીખીને કહેવાની વાત તો તમે બિલકુલ પકડી લીધું છે કે અહીંયા એન્ટવ ચેખોવ, એન્ટવ ચેખોવ. તો મિત્રો, અહીંયા માત્ર ને માત્ર હેતુ એટલો હતો કે તમને જો કલ્પનામાં જોડાય અને કવિ લેખકોના જો સાચા નામ યાદ આવી જાય અને એના કૃતિનો પ્રકાર યાદ આવી જાય તો આપણું કામ થઈ ગયું. કારણ કે અહીંયા માત્ર ને માત્ર એક હળવાશ સાથે કેવી રીતે યાદ રાખી શકાય એવો એક પ્રયોગ છે માત્ર. અને આપણી ઈચ્છા એવી ખરી કે દરેક વિદ્યાર્થી જે આ ભાર અનુભવે છે ત્યાં સુધી પહોંચી શકીએ. તો મિત્રો, ટેસ્ટ લઈએ, પહેલાં એક નજર ફરીથી કરી લઈએ. મિત્રો, બસ ક્રમે યાદ છે, અખિલ બ્રહ્માંડમાં પદ નરસિંહ મહેતા, ખીજડીએ ટેકરે યસ, જે વાર્તા એટલે કે નવલિકા ચુનીલાલ મડિયા, દમયંતી સ્વયંવર, આખ્યાન ખંડ પ્રેમાનંદ, સત્યાગ્રહ આશ્રમ, આત્મકથા ખંડ વિનોબા ભાવે, રામબાણ પદ અથવા ભજન ધના ભગત, ઉછીનું વાગનારાવ હાસ્ય નિબંધ નટવરલાલ બુચ, શ્યામ રંગ સમીપે ગરબી દયારામ, અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધ વિનોદિની નીલકંઠ. ત્યાર પછી ભવના અબોલા લોકગીત અજ્ઞાત, કારણ કે એના કોઈ કવિ કે લેખકનો હોય, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટ્યાંશ ઉમાશંકર જોશી, ઉર્મિલા ખંડકાવ્ય કવિ બોટાદકર, સૌજન્યશીલ પ્રભાશંકર ચરિત્ર નિબંધ મુકુંદરાય પારાશર્ય. ત્યાર પછી મહાત્માના માણસ નવલિકા ધીરુબેન પટેલ, છેલ્લું દર્શન આસ્વાદ લેખ જયંત કોઠારી, જુઓ ગઝલ અને શ્યામ સાધુ, જુઓ છે એ ગઝલ છે અને શું છે શ્યામ સાધુ. ત્યાર પછીનો સેલ્વી પંકજમ નવલિકા છે અને ઈવા દેવ. ત્યાર પછી પથ્થર થરથર ધ્રુજે ગીત નિરંજન ભગત, આંસુ ભીનો ઉજાસ નવલકથા ખંડ દિલીપ રાણપુરા, ઈશ્વર સર્વવ્યાપી ચિંતનાત્મક નિબંધ આનંદ શંકર ધ્રુવ, બા એકલા જીવે ગીત મુકેશ જોશી. ત્યાર પછી અનુરુદ્ધનો ગૃહત્યાગ બોધકથા ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી, ભાણી ઉર્મિકાવ્ય ઇન્દુલાલ ગાંધી, સમતા અને બંધુતાના પથદર્શક ચરિત્ર નિબંધ કિશોર મકવાણા, શરત નવલિકા એન્ટવ ચેખો. તો મિત્રો, રેડી? ચાલો ટેસ્ટ માટે તૈયાર થઈ જાઓ, હાથમાં પેન લઈ લ્યો અને જેટલું આવડે એટલું
પણ તમારે મને કોમેન્ટ્સમાં જણાવવાનું છે. ઇઝ ઇટ ઓકે? આર યુ રેડી? મિત્રો, તમે મનોમન પણ યાદ કરી શકો છો કે જે આપણી ટેસ્ટ છે એમાં કેટલા તમને યાદ છે. તો બંને વસ્તુ આપણે યાદ કરવી છે કે એનો પ્રકાર અને કોણ કવિ લેખક. તો અખિલ બ્રહ્માંડમાં, યસ બિલકુલ સાચું, પદ અને નરસિંહ મહેતા. ખીજડીએ ટેકરે, યસ નવલિકા ચુનીલાલ મડિયા. દમયંતી સ્વયંવર, ગુડ. આખ્યાનખંડ અને પ્રેમાનંદ. સત્યાગ્રહ આશ્રમ, યસ આત્મકથાખંડ અને વિનોબા ભાવે. ત્યાર પછી રામબાણ, બિલકુલ સાચું, પદ અથવા ભજન ધના ભગત. ઉછીનું માગનારાઓ, હાસ્ય નિબંધ અને નટવરલાલ બુચ. શ્યામ રંગ સમીપે ગરબી દયારામ. અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધ વિનોદિની નીલકંઠ, ગુડ. ભવના અબોલા, ગુડ. લોકગીત છે, અજ્ઞાત છે. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, બિલકુલ સાચું, નાટ્યાંશ છે અને ઉમાશંકર જોશી. ઉર્મિલા ખંડકાવ્ય કવિ બોટાદકર. સૌજન્યશીલ પ્રભાશંકર. ચરિત્ર નિબંધ મુકુંદરાય પારાશર્ય. મહાત્માના માણસ, બિલકુલ સાચું છે, નવલિકા ધીરુબેન પટેલ. છેલ્લું દર્શન, બિલકુલ સાચું, આસ્વાદ લેખ છે અને જયંત કોઠારી. ત્યાર પછી જુઓ ગઝલ છે શ્યામ સાધુની. સેલવી પંકજમ નવલિકા છે ઈવા દેવ. પથ્થર થરથર ધ્રુજે, તો બિલકુલ સાચું છે, ગીત છે અને નિરંજન ભગત. આંસુ ભીનો ઉજાસ નવલકથાખંડ દિલીપ રાણપુરા. ઈશ્વર સર્વવ્યાપી ચિંતનાત્મક નિબંધ આનંદ શંકર ધ્રુવ. બા એકલા જીવે ગીત છે મુકેશ જોશી. અનુરુદ્ધનો ગૃહત્યાગ, ગુડ. બોધકથા છે અને ડોક્ટર હરિવલ્લભ ભાયાણી. ભાણી ઉર્મિકાવ્ય અને ઇન્દુલાલ ગાંધી. સમતા અને બંધુતાના પથદર્શક, ચરિત્ર નિબંધ અને કિશોર મકવાણા. અને છેલ્લું શરત, બિલકુલ સાચું, નવલિકા છે અને એન્ટવ ચેખો. તો મિત્રો, કેટલા સાચા પડ્યા એ તમારા જરૂરથી મને કોમેન્ટ્સમાં લખજો. તમને કેવો વિડીયો લાગ્યો એ પણ કરજો. અને હા, તમે 12માં હો તો બધાને આ વિડીયો શેર કરી દો, કારણ કે આપણી ચેનલની અંદર કામ જ એ છે કે બધાને હળવાશ આપવી. કારણ કે અમે તમે જોઈ શકો છો કે કેટલા એક એક માર્ક્સનું પણ પૂછાય છે, અને જ્યારે બહુ મોટા પ્રશ્નો હોય એમાં તમે આ રેફરન્સ પણ લઈ શકો છો. તો મિત્રો, વલોણાની રાહ જુઓ છો ને, ચલો આપી દો. મિત્રો, આપણી ઈચ્છા છે કે આપણે બધા સાથે રહી અને એક પ્રયાસ કરીએ કે જે ખાસ કરીને જ્ઞાન આધારિત છે, કે જેમાં કંઈ ખાસ વસ્તુ નથી, જે વસ્તુ છે કૌશલ્યની, ઉપયોજનની, એની મજા કંઈક ઓર છે. સ્કિલ ડેવલપમેન્ટ એમાં આપણે કામ કરશું. પણ આપણી ઈચ્છા એવી કે દરેક બાળક હોશિયાર છે એના ઉપર કામ કરી, અને જ્યારે પણ આવા જે જ્ઞાન આધારિત પ્રશ્નો છે એ ફટાફટ ગોખણપટ્ટી ન કરીએ પણ હસતા રમતા શીખી લઈએ અને બધાને આપણે આનંદ કરાવીએ. તો આજના વલોણામાં એ જ છે, તમારે સાથે જોડાવાનું છે. કારણ કે તમે જ્યાં પણ છો ત્યાં આ ટેકનોલોજીના યુઝને બધે પ્રસારી દો. આસપાસ બધા પાસે મોબાઈલ છે, બધા પાસે નેટ કનેક્શન પણ છે, તો તમે પણ NDC પરિવાર એક જ ધ્યાન, કે નેશન ડેવલપમેન્ટ પરિવાર, કે આપણે બધા સાથે રહીને પ્રયાસ કરીએ તો દરેક બાળકના ભણતરનો ભાર છે એ હળવો થાય. એટલે જ આજના વલોણામાં કે એક પ્રયાસ સાથે રહીને કરીએ રોજે રોજ, એક પ્રયાસ સાથે રહીને કરીએ રોજે રોજ, દરેક બાળકના ભણતરનો આવો હટાવીએ બોજ. આવો આપણે સાથે રહીને આ બોજ હટાવીએ. બસ આપણા ચેનલની વાત કરો, પ્લેલિસ્ટની વાત કરો, સબસ્ક્રાઇબ કરાવો, શેર કરી દો બધે, જોઈન કરાવો, શાળાઓમાં પણ આ પહોંચાડો, ટ્યુશન ક્લાસમાં પણ પહોંચાડો. તો કોઈને કોઈ જે બાળક મૂંઝાઈને ભણતર પણ છોડી દે છે, અથવા તો એને અતિ ભારને લીધે એને જે રમવાનું છે, એની બીજી સ્કિલ છે, એ પણ ડેવલપ નથી થતી, આવો સાથે રહીને પ્રયાસ કરીએ. જી હા, તમારી કોમેન્ટ્સની રાહ સાથે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો, અને હા, નવા નવા વિડીયો આવતા જ રહેશે. આવજો.